ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભાની સીટો પરથી આમ આદમી પાર્ટી પણ લડવાની છે. ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. 2022માં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ ત્રણ પાર્ટી વચ્ચે સીધો જંગ જામશે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર કોંગ્રેસ અને ભાજપ બે જ પાર્ટી દ્વારા સીધો જંગ જામતો હતો, પરંતુ આ વખતે આપ પાર્ટીના કાર્યકરો સતત આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેને લઈને આપ પાર્ટીમાં પણ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર સમય વિધાનસભા 2022માં ગુજરાતની ચૂંટણીમાં આપ પાર્ટી પણ કાઠું કાઢે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના સંગઠનને મજબૂત બનવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગ સ્વરૂપે વડોદરામાં પણ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અર્જુનભાઈ રાઠવાની સૂચના પ્રમાણે મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ હોદ્દેદારોને હવે નિમણૂકી કરવામાં આવી રહ્યા છે. આવનાર ચૂંટણીમાં જો મને જુસ્સો રહે અને પ્રેરણા પૂરી પાડવા માટે અને કાર્યકરો વધુને વધુ આપ પાર્ટીમાં જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અને હાલમાં આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યકરો જોડાઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. અગાઉ જ્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી દિલ્હીથી આવ્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આપ પાર્ટી તમામ સીટો પરથી ચૂંટણી લડશે, જેને લઈને આપ પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનો ઝુંબેશ હાથ ધર્યો છે. તેના ભાગ સ્વરૂપે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સહિતના 2022 મિશનને સફળ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ જગ્યાએ હોદ્દેદારોને હવે નિમણૂકી આપવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં જે લોકો ના ડેથ થયા છે, ફેમિલીઝમાં જેના ડેથ થયા છે, એનો ઘરે ઘરે જેના બે સર્વે કરી રહ્યા છે. આજરોજ મધ્ય ઝોનના અમારા સંગઠન મંત્રી પ્રોફેસર રાઠવા સાહેબની હાજરીમાં આજે વડોદરા શહેર અને ઝોનના અનેક અનેક લોકોને પોતપોતાની જવાબદારીઓ આપવામાં આવી છે. આજે અમે જે મુદ્દાઓ છે કે આજે વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો કે 75 જેટલા ગ્રીન બેલ્ટ જે છે એ અનેક અનેક જે રાજકીય લોકો છે એને આપી દેવામાં અમારો વિરોધ છે. એ કોઈ ધાર્મિક સંસ્થાને આપે અને કોઈ વડીલ પરિવારજનોને આપતા હોય તેને અમારો કોઈ વિરોધ નથી, પરંતુ રાજકીય લોકો જ્યારે એનો ઉપયોગ પોતાના માટે કરે છે ત્યારે અમે આ આંદોલન ઉઠાવ્યું છે અને ઘરે ઘરે જઈ અને અમારા કાર્યકર્તાઓ એની સાઇન લે છે. બીજું એક આરજે આશીષ જે છે એને પણ અમારો એક કાર્યક્રમ અત્યારે મૂક્યો છે મોંઘવારીના વિરોધની અંદર. આજે સવારની અંદર અમે 4 રસ્તા પર જઈ અને દાંડિયા બજાર 4 રસ્તા પાસે જઈ અને એક કેમ્પેનિંગ કરેલું કે દરેક જણને મોંઘવારીના વિરુદ્ધમાં સાઇનનું. આજે 541 જણ લોકોએ અમને સાઇન આપી છે અને રોજ આ કાર્યક્રમ ચાલુ થશે. લગભગ 50,000 જેટલી સાઇન ભેગી કરી અને અમે લોકો એનું એક પોસ્ટર બનાવીને એનો વિરોધ પ્રદર્શન કરીશું કે ખરેખર આ મોંઘવારી જે છે એ આ જે મોટી મોટી વાતો કરતી હતી કે અચ્છે દિન આવેંગે, પરંતુ અત્યારે જે ગરીબ જે છે એ ગરીબ થતો ગયો છે, મધ્યમ વર્ગ ગરીબ થાય છે, એટલે એના માટે અમારું એક આ આંદોલન છે. આજે જે મધ્ય ઝોન છે એની અંદર 3 જેટલા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને વડોદરા શહેરની અંદર 8 જેટલા લોકોને અમે નિયુક્તિ પત્ર આપ્યા છે. આજે બે પ્રકારના જવાબદારી આપી રહ્યા છે, એક તો ઝોનમાં અને બીજી વડોદરા શહેરમાં. ઝોનની જે જવાબદારીઓ છે એ 3 નવા સહસંગઠન મંત્રી અમે બનાવી રહ્યા છે. એક છે આરજે આશીષ, જેઓ રેડિયો જોખી કાર્યક્રમને ચલાવ્યો છે, એ અમારા ઝોનના સહસંગઠન મંત્રી હશે અને તેઓને અમે વિશેષ જવાબદારી આપીએ છીએ કે તેઓ પ્રચાર અને પ્રસારની કામગીરી કરે. અને આપનો જે વિચાર છે, આપનો જે આઈડિયા છે એના વિશે એનો પ્રચાર કરે, લોકો સાથે એની ચર્ચા કરે અને
पूरा जोन में अलग अलग प्रकार खूब कलाकार लोग है, कलाकार लोग एक एक संकलन करते अमने पार्टी साथ जोड़ से अनेक प्रकार कार्यक्रमों चलाव से। बीजा साथी है अमरा राजू भाई अलवा जे वाघोडिया थी है, ये बरोड़ा डेरी डिरेक्टर है अत्यारे, एमने अमे सहसंगठन मंत्री बनाई है। सहकारी क्षेत्र में आखा जोन सहकारी क्षेत्र में पार्टी विस्तार थाय, सहकारी क्षेत्रों जो प्रश्नों एने अमे एड्रेस कर सकी, एमनी जवाबदारी हे। अने त्रीजा मारी नियुक्ति छे विशालभाई दवे, विशालभाई दवे ब्रह्म समाजना आगेवान छे, युवान छे, अने तेओ मध्य जोन में युवा मोर्चाना ए अध्यक्ष रहेशे। तो आ मारी जोन नी नियुक्तिओ छे। वडोदरा शहर नी जवाबदारी छे, हुं अमारा प्रभारी छे वडोदरा शहर ना, एमने